નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જયાણમ, નમો લોય સવસાહૂણમ. એસો પંચ નમુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસિમ પઠમમ હોય મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલી ભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અજ્ઞાનતિમિરાંધાનામ જ્ઞાનાંજન શલાકયા, નેત્રમુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓકે, સો આપણો વિષય છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ, 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત. આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે ચાર ગતિની અંદર ભમી રહેલા એવા જે જીવો છે તેમના વિશે આ નવ દ્વારોની અંદર વિચારણા કરી રહ્યા છીએ, જેમાંથી આપણે દેવગતિના વિશેના દ્વારો જોયા. પછી હવે આપણે નેક્સ્ટ ગાથા જોઈએ. નેક્સ્ટ કાથાની અંદર આપણને ગ્રંથકાર શ્રીએ એ બતાવ્યું છે કે દેવતાઓના અવધિ જ્ઞાન કેવા કેવા હોય, ક્યાં સુધીના હોય, તેના આકાર વગેરે કેવા હોય છે. તો આપણે 193 ગાથા ગ્રહણ કરીએ. એ ચાર ગાથાઓ આપણે ભેગી ગ્રહણ કરશું. હાથ જોડીને ગ્રહણ કરજો, ભેગો બોલશું. દો કપ પઢમ પુઢવીમ, દો 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 બીય દૈયગમ ચૌથિમ ચૌ કુવરીમ ઓહિયે પાસંતિ પંચમમ પુટવિમ. નેક્સ્ટ કાથા, છઠ્ઠી છ કે વિચ્ચા સત્તમી અરે અણુત્તર સુરાઉ કિંચૂણ લોગ નાલિમ અસંખ દીવુદહી તિરિયમ તુ બહુઅરગમ ઉવરીમગા ઉઢમ સવિમાણ ચૂલિય ધયાઈ ઉણત્ત સાગરે શંખ જોયણા તપ્પર મસંખા પણવીસ જોયણ લહુ નારય ભવણ વણ જોઈ કપ્પાણમ ગેવિચ્ચણુત્તરાણય જહ શંખમ ઓહિ આગારા. હવે આ ગાથાઓના અર્થો આપણે જોઈ લઈએ, પછી એને ટેબલમાં જોશું. તો સૌથી પહેલા આ ગાથાઓની અંદર ગ્રંથકાર શ્રી આપણને શું બતાવે છે, તો વૈમાનિક દેવોના અવધિ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ક્ષેત્ર, પછી તેમના આકાર, પછી ભવનપતિ વ્યંતર વગેરે તે બધા જે દેવો છે તેમના માટે બતાવે છે. અને પછી આગળ વધીને તેઓ અવધિ જ્ઞાનને માટે વાત ચાલુ જ છે તો નારકો તેમના માટે પણ કહેશે, તિર્યંચો અને મનુષ્ય માટે પણ કહી દેશે. અને આ વાળું જે છે 197th ગાથાની અંદર એના વિશે એ આવશે કે તેમના આકારો કેવા હોય છે. તો અહીંયા ફર્સ્ટ થી આપણે જોઈ લઈએ શું છે. દો કપ પઢમા પુઢવીમ એટલે કે દો કપ, દો એટલે કે બે, કપ એટલે કે કલ્પ. તો પહેલા જે બે કલ્પ છે, કયા તો સ્વધર્મ અને ઈશાન, એ બેના અવધિ જ્ઞાનનો ઉત્કૃષ્ટ ક્ષેત્ર કેટલું છે તે અહીંયા બતાવે છે. તો પઢમા પુઢવીમ, પઢમા પુઢવીમ એટલે કે પહેલી પૃથ્વી સુધી. હવે એ પહેલી પૃથ્વી તે કઈ છે, રત્નપ્રભાનારક પૃથ્વી. પછી દો 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 બીય તૈયગમ ચૌથિમ એટલે કે નેક્સ્ટ બે જે છે એ ઉપરું, એટલે થર્ડ ફોર્થ કલ્પ, એ બે. બીય એટલે કે બીજી પૃથ્વી, બીજી પૃથ્વી એટલે કઈ તો બીજી નરક પૃથ્વી, શર્કરા પ્રભા, એના નીચેના તળિયા સુધી તે જોઈ શકે. પછી નેક્સ્ટ બે નો ગ્રુપ છે તેઓ તૈયગમ એટલે ત્રીજી નરકના તળિયા સુધી. આ નેક્સ્ટ બે નો ગ્રુપ એટલે કોણ, તો પાંચમો છઠ્ઠો દેવલોક વાળા દેવો. પછી સાતમો આઠમો દેવલોક વાળો બે નો ગ્રુપ, તેઓ ચૌથીમ એટલે કે ચોથી નરક પૃથ્વીના નીચેના તળિયા સુધી જોઈ શકે પોતાના અવધિ જ્ઞાનથી. પછી ચૌ ઉવરીમ ઓહિયે, ચૌ એટલે કે ચાર, ઉવરીમ એટલે કે ઉપરના, ઓહિયે એટલે કે અવધિ જ્ઞાનથી, પાસંતી એટલે કે જુએ છે, પંચમમ એટલે કે પાંચમી, પુઢવીમ એટલે કે પૃથ્વી. તો બાકીના ચાર એટલે કયા, 9th, 10th, 11th, 12th, એ ચાર વૈમાનિકો, તેઓ તેમને કહ્યું છે ચૌ ઉવરીમ, તેઓ પોતાના અવધિ જ્ઞાન વડે જોઈ શકે છે પાંચમી નરક પૃથ્વીના તળિયા સુધી. આ અહીંયા ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું છે. પછી છઠ્ઠી છ કે વિચ્ચા,
છઠ્ઠી એટલે કે છઠ્ઠી, છ એટલે કે છ, ગેવિજ્જા એટલે કે ગ્રહવેહકો. તો નીચેથી આપણે સ્ટાર્ટ કરીએ ગણવાનું, તો ફર્સ્ટ ટુ સિક્સ્થ ગ્રહવેહક, ટોટલ નવ ગ્રહવેહક છે, એમાંથી પહેલાથી છઠ્ઠા ગ્રહવેહક સુધીના જે દેવો છે તેઓ છઠ્ઠી નરક પૃથ્વીના તળિયા સુધી જોઈ શકે છે. પછી સત્તમી અરે અણુત્તર સુરાઉ, સત્તમી અને ઈ અરે આ બે વર્ડ્સની સંધિ થઈને અહીંયા સત્તમીના મીની અંદર પાછળનો ઈ અરે નો ઈ જોઈન્ટ થઈ ગયું છે, સંધિ થઈ ગઈ છે, એટલે સત્તમી ઈ અરે અણુત્તર સુરાઉ. તો અહીંયા ઈ અરે નો મીનિંગ શું લેવાનું કે અહીંયા છ ગ્રહવેહક માત્ર બતાવ્યા, તો બાકીના ત્રણ ક્યાં ગયા, સેવન્થ એઇથ અને નાઇન્થ, એમના માટે અહીંયા ઈ અરે સમજવાનું કે સાતમો આઠમો નવમો ગ્રહવેહક તેઓ સાતમી નરક પૃથ્વીના તળિયા સુધી જોઈ શકે, અનુત્તર સુરાઉ એટલે કે અનુત્તર વિમાનવાસી દેવો તેઓ માટે વળી કહ્યું છે કે તેઓ વળી કિંચુણ લોગનાલિમ અસંખ દીવુ દહી તિરિયંતુ, એમાંથી આપણે આ લેવાનું અણુત્તર સુરાઉ કિંચુણ લોગનાલિમ અહીંયા સુધી. તો અનુત્તર વિમાનવાસી દેવો તેઓ વળી કેટલું જોઈ શકે છે પોતાના અવધિ જ્ઞાન દ્વારા, તો કિંચુણ, કિંચુણ એટલે કંઈક ઓછું, એવું શું, તો લોગનાલિમ, લોગનાલિમ એટલે ત્રસનાળી, એ લેવાનું. પછી અસંખ દીવુ દહી તિરિયંતુ, અસંખ એટલે કે અસંખ્યાતા, દીવુ દહી, દીવ પ્લસ ઉદય, દીવ એટલે કે દ્વીપ અને ઉદય એટલે કે સમુદ્ર, તો અસંખ્ય દ્વીપ સમુદ્ર, તિરિયમ એટલે કે તીર્છું, તું એટલે કે તો. અહીંયા નીચે બતાવી ક્યાં સુધી તેઓ જોઈ શકે છે, પછી તીર્થો ક્યાં સુધી તેઓ જોઈ શકે, તો તીર્થો એવા અસંખ્યાતા દ્વીપ સમુદ્રો તેઓ જોઈ શકે છે, આ પ્રમાણે ગ્રંથકાર શ્રી આપણને બતાવ્યું છે. અને અહીંયા અનુત્તર વિમાનવાસીઓને માટે કિંચુણ લોગનાલિમ જે બતાવી એના માટે આપણને એ સમજવાનું કે અનુત્તર વિમાનના દેવો કાંઈક ઓછી એવી ત્રસનાળીને જોઈ, એટલે કે કાંઈક ઓછી એવી ચૌદરાજ લોક પ્રમાણ ઊંચી એવી ત્રસનાળીને જોઈ શકે છે, આ પ્રમાણે અહીંયા બતાવ્યું. પછી નેક્સ્ટ અહીંયા બતાવે છે બહુ અરગમ ઉવરીમગ, અહીંયા તિરિયમ બતાવ્યું એ સ્ટાર્ટ કર્યું છે અહીંયા સાઈડનું બતાવવા માટે, તિરિય તીર્છું તેઓ કેટલું જોઈ શકે છે તે, તો એ જ અહીંયા આગળ કન્ટિન્યુ કરાય છે. બહુ અરગમ ઉવરીમગ એટલે ઉપરના દેવો તીર્છું ઘણું જોઈ શકે છે, અત્યંત ઘણું. પછી ઉડ્ડમ સવિમાન ચુલિય દયાઈ, ઉડ્ડમ એટલે કે ઉર્ધ્વ એટલે તેઓ ઉપર જુએ તો કેટલું જોઈ શકે અવધિ જ્ઞાનથી, તો સવિમાન, સવિમાન એટલે કે પોતાના વિમાનની ચુલિય દયાઈ, ચુલિય એટલે કે ચુલિકાની દયાઈ એટલે કે ધજા, ત્યાં સુધી તેઓ જોઈ શકે પોતાના અવધિ જ્ઞાનથી ઉપરનું દિશામાં. પછી ઉણદ્ધ સાગરે શંખ જોયણ તપ્પર મસંખ, એની અંદર બતાવ્યું છે કે જે પણ દેવોનું આયુષ્ય ઉણ અધ સાગરે એટલું છે, એટલે કેટલું, તો અર્ધ સાગરોપમથી કંઈક ઓછું, એટલું આયુષ્ય જે દેવોનું છે તેઓ તીર્છું સંખ્યાતા યોજન ક્ષેત્ર જોઈ શકે છે પોતાના અવધિ જ્ઞાનથી. પછી તપ્પરમ અસંખ, અહીંયા પણ શું થયું છે, ર ઉપર અનુસ્વાર હતું તે પાછળના અસંખાના અની અંદર પડી ગયું અને મ બની ગયું છે અહીંયા, તો તપ્પરમ અસંખ એટલે કે તે જે આયુષ્ય અહીંયા બતાવ્યું તેનાથી વધારે આયુષ્ય વાળા જે દેવો છે તેઓ અસંખ એટલે કે અસંખ્ય યોજન સુધી જોઈ શકે છે, આ તીર્થા માટે વાત કરી. પછી આગળ પણવીસ જોયણ લહુ નારય ભવણ વણ જોઈ કપાણ, આની અંદર પણવીસ એટલે કે પચીસ, ટ્વેન્ટી ફાઈવ, જોયણ એટલે કે યોજન, લહુ એટલે કે જગન્યથી, નારય એટલે કે નારકો, ભવણ એટલે કે ભવનપતિ દેવો, વણ એટલે કે વ્યંતર, જોઈ એટલે કે જ્યોતિષ્ક, કપાણમ એટલે કે બાર દેવલોકના, ગેવિજ ચણુત્તરાણય જહ શંખમ ઓહિ આગર, ગેવિજ એટલે કે ગ્રહવેહકો, અહીંયા આ બંને વર્ડ્સનો સંધિ થવાના કારણે અનુલોક થઈ ગયું છે આ વર્ડ છે અણુત્તરાણ, તો
અણુત્તરાણ એટલે કે અણુત્તર વિમાનવાસી દેવો, તેઓનો જહસંખમ એટલે કે અનુક્રમે ઓહી આગારા, ઓહી એટલે કે અવથી જ્ઞાન, આગારા એટલે આકારો. તો અહીંયા આગળની ગાથાની અંદર 197th ગાથા જે છે એની અંદર અનુક્રમે આજે પણ અહીંયા બતાવ્યા નારકો, પવનપતિ, વ્યંતર વગેરે જે બતાવ્યા એ બધાના અવધિ જ્ઞાનના આકારો કેવા હોય તે આગળ બતાવે છે નેક્સ્ટ ગાથામાં, તે આપણે પછી જોશું. હમણાં માટે આ પણવીસ જોયણ લઘુ અહીંયા સુધી આપણે જોઈ, એનો મિનિંગ શું થાય છે કે જે દેવોનો લઘુ એટલે કે નાનું આયુષ્ય હોય, તો નાનું આયુષ્ય કેટલું હોય તો 10,000 વર્ષનું, એટલે કે 10,000 વર્ષના લઘુ આયુષ્ય વાળા દેવો તેઓ 25 યોજન સુધી જોઈ શકે છે, આ રીતે બતાવ્યું છે. પછી હવે નેક્સ્ટ ગાથા પણ આપણે જોઈ લઈએ અને આના આકારો પણ ભેગા જોઈ લઈશું. હવે 197th ગાથા પણ આપણે ગ્રહણ કરી લઈએ અને પછી આપણે જોશું એના વિશેના શું અર્થો થાય છે. હાથ જોડીને ગ્રહણ કરજો. ટપ્પાગારે પલ્લગ પડહગ જલ્લરી મોહંગ ભુભજવે તિરિય મણુએ સુહોહી નાણ વિહ સંઠિયો બણિયો. આ બે ગાથાઓ છે 196 અને 197, એની અંદર અહીંયાથી કરીને કયા કયા જીવના અવધિ જ્ઞાનના કેવા કેવા આકારો હોય તે બતાવે છે. સૌથી પહેલા અહીંયાથી સ્ટાર્ટ કરીએ. નારય ભવણ વણ જોઈ કપ્પાણમ ગેવિત જણુત્તરાણય જહ શંખમ ઓહી આગારા, એટલે અહીંયા જે પણ બતાવ્યું, નારય એટલે કે નારકો, ભવણ એટલે કે ભવનપતિ દેવો, વણ એટલે કે વ્યંતરો, જોઈ એટલે કે જ્યોતિષ્ક દેવો, કપ્પાણમ એટલે કે 12 કલ્પના 12 વૈમાનિક દેવો છે તે બધા, પછી ગેવિચ એટલે કે ગ્રેવ્યક દેવો, અણુત્તરાણય એટલે અણુત્તર વિમાનવાસી જે અણુત્તર દેવો છે તે, એમના માટે જહસંખમ એટલે અનુક્રમે ઓહી આગારા, ઓહી એટલે અવધિ જ્ઞાન, તેના આકારો બતાવે છે અનુક્રમે, એના આકાર અહીંયા બતાવે છે આ ગાથાની અંદર. સૌથી પહેલો છે તપ્પાગારે. તપ્પાગારે એટલે તપ્પ એટલે કે ત્રાપ, એનો આકાર વાળો. પછી એ કોનું હોય છે તો અનુક્રમે છે નારકોના માટે તપ્પાગારે બતાવ્યું. હા, પછી ભવણ એટલે ભવનપતિઓને માટે પલ્લગ એટલે કે પલ્યના આકાર વાળો બતાવ્યો. વણ એટલે કે વ્યંતરો, તેમના માટે પડહગ એટલે કે ઢોલના આકાર વાળો અવધિ જ્ઞાન. પછી જોઈ એટલે જ્યોતિષ્ક, તેમના માટે જલ્લરી એટલે ઝાલરના આકાર વાળો અવધિ જ્ઞાન. કપ્પાણમ એટલે કે 12 કલ્પના જે વૈમાનિક છે, તેમના માટે મોહંગ એટલે કે મૃદંગના આકાર વાળો અવધિ જ્ઞાન. પછી નેક્સ્ટ કેવિચ ગ્રૈવ્યકો જે છે, એમના માટે પુપ્પ એટલે કે પુષ્પથી ભરેલી એવી છાબડીના આકાર વાળો એવો હોય છે અવધિ જ્ઞાન. પછી અનુત્તરાણ એટલે અનુત્તર વિમાનવાસી દેવોના માટે જવે એટલે કે ગલકંચુકના આકાર વાળું બતાવ્યું છે અવધિ જ્ઞાન. પછી તિરિય મણુએ સુ ઓહી નાણ વિહ સંઠિયો ભણ્યો. તિરિય એટલે કે તિર્યંચો, મણુએ સુ એટલે કે મનુષ્યો, આ તિર્યંચો અને મનુષ્ય એ બંનેના અવધિ જ્ઞાન, ઓહી એટલે અવધિ જ્ઞાન, તે નાણ વિહ એટલે કે નાના પ્રકારે, નાના પ્રકારે એટલે વિવિધ પ્રકારે, એનો કોઈ ફિક્સ એવો આકાર નહીં હોય, અલગ અલગ પ્રકાર વાળા હોઈ શકે છે, તેમના જેવા પણ કર્મો હોય એના ઉપર ડિપેન્ડન્ટ છે. પછી સંઠીઓ એટલે કે આકારો કે સંસ્થાનો એટલે વિવિધ ટાઈપના આકાર વાળો, ભણ્યો એટલે કે કહ્યું છે. આ રીતે 196th અને 197th ગાથાની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને અલગ અલગ એવા ગતિના જીવોના માટે તેમના અવધિ જ્ઞાનના આકારો બતાવ્યા. હવે નેક્સ્ટ ગાથા આપણે ગ્રહણ કરી લઈએ અને પછી આ બધી જ ગાથાઓનો ભેગા અર્થો જોઈ લઈશું. તો આ ગ્રહણ કરજો. ઉડ્ડમ ભવણ વણાણમ બહુગો વેમાણિયાણ હો હોહી નારય જોઈ સતિરિયમ નરતિરિયાણમ અણે ગવિહો. આની અંદર ગ્રંથકાર શ્રીએ આપણને એ બતાવ્યું છે કે કયા જીવો અવધિ જ્ઞાનથી કઈ દિશા તરફ વધારે જોઈ શકે છે તે. એમાંથી સૌથી પહેલા ઉડ્ડમ એટલે કે ઊંચું,
ભવન એટલે કે ભવનપતિ દેવો, વર્ણનમ એટલે કે વ્યંતર દેવો, બહુવો એટલે કે વધારે, વૈમાનિયાણ એટલે કે વૈમાનિક દેવો. એક અવગ્રહનો સિમ્બલ અહીંયા લખી લેવાનો આ રીતે, અવગ્રહ આવું. અહીંયા શું થયું છે, વૈમાનિયાણ અહો ઓહી આ રીતે વર્ડ હતો એનો, આ બંને જે વર્ડ છે એની સંધિ થઈને અનો લોપ થઈ ગયો છે અહીંયા. એટલે અહીંયા આમ તો જરૂરી નથી કે અવગ્રહ લખીએ જ, ગ્રંથકાર શ્રી નહીં લખે અવગ્રહ તો પણ ચાલે, પણ અવગ્રહ શા માટે લખાતું હોય તો એ આપણને સમજ પડે કે અહીંયા કઈ અ હતું એનો લોપ થઈ ગયો છે, એના માટે અહીંયા અવગ્રહ લખાતું હોય છે. તો આનો મિનિંગ શું થયું, વૈમાનિક દેવોના વિશે નીચે અવધિ જ્ઞાનનો પ્રકાશ વધારે હોય છે. પછી આગળ નારય જોઈસ તિરિયમ એટલે કે નારકો અને જ્યોતિષ્ક દેવો, તેઓ તિરિયમ એટલે કે તીર્છુ એટલે તેઓ તીર્છુ વધારે જોઈ શકે છે. પછી નર તિરિયાણમ અણેક વિહો, અહીંયા પણ અણેક વિહો એટલે અણેક એટલે કે અનેક, વિહો એટલે કે વિધ કે પ્રકારે. તો નર તિરિયાણમ, નર એટલે કે મનુષ્યો, તિરિયાણમ એટલે કે તિર્યંચો, મનુષ્ય અને તિર્યંચના માટે અનેક પ્રકારે બતાવ્યું છે. એટલે અહીંયા આવું તેમના માટે કઈ ફિક્સ નથી કે આટલા આ દિશાની અંદર જ તેઓ વધારે જોઈ શકે, ઉપર જ વધારે જોઈ શકે, નીચે જ વધારે જોઈ શકે, અહીંયા ત્યાં તીર્થો જ વધારે જોઈ શકે એવું કઈ જરૂરી નથી. એના માટે બતાવ્યું અણેગવી હો નર તિર્યાણમ ને માટે. હવે આ બધું આપણે ટેબલ્સ ની અંદર જોઈ લઈએ. સૌથી પહેલા તો ગ્રંથકાર શ્રી આપણને જે અલગ અલગ જીવો છે તેમના માટે તેમના અવધિ જ્ઞાનના આકારો બતાવ્યા. તો હવે એ પણ આકારો તે કઈ રીતે આપણને લેવાના, તો સમજો કોઈ ટોર્ચ છે, એક્ઝામ્પલ માટે ટોર્ચ હોય આમ, આમ સમજો આ છે ટોર્ચ અને એનો લાઇટ આપણે ઓન સ્વિચ ઓન કરીએ ટોર્ચ ને, તો પછી એની લાઈટ ક્યાં સુધી પહોંચે આ રીતે તે ફેલે આમ આમ આખો. એટલે એક રીતે શું કહેવાય, આ ટોર્ચ ની લાઈટ નો આકાર કયો છે, તો ટ્રાયંગ્યુલર આપણે કહી શકીએ, એ થઈ ગયું. તો એ જ રીતે અહીંયા જે પણ જીવોના અવધિ જ્ઞાન નો પ્રકાશ છે તે કેટલા પ્રમાણની અંદર ફેલેલો છે, અથવા ઇન અધર વર્ડ્સ તેઓ કેટલા રેન્જના ક્ષેત્રને જોઈ શકે, અને તે રેન્જનો બાઉન્ડ્રી લિમિટ્સ આપણે ડ્રો કરીએ તો એ લિમિટ ડ્રો કરતા કેવા ટાઈપનો આકાર ફોર્મ થઈ જાય, તે જ છે આ આકારો અવધિ જ્ઞાનના, બસ બીજું કંઈ નથી. તો એના હિસાબે અહીંયા આપણે એ જોયું કે નારકી જીવોના માટે ત્રાપનો આકાર જેવું અવધિ જ્ઞાન છે, તો ત્રાપનો આકાર આવો ટ્રાયંગ્યુલર હોય છે. નારકીના જીવો અહીંયા હોય છે તેમના માટે આવું ટ્રાયંગ્યુલર આકાર બતાવે છે અવધિ જ્ઞાન. પછી ભવનપતિ દેવો, ભવનપતિ દેવો અહીંયા રહેતા હોય એમના માટે બતાવ્યું પલ્લે આકારે, પ્યાલા જેવું એવું બતાવ્યું. તેમનું સ્થાન આ સ્થાને હોય છે, રત્નપ્રભા નરક પૃથ્વી, તેની જે 13 પ્રતરો છે એના 10 આંતરાઓની અંદર તેમનું રહેવા સ્થાન છે. તે સ્થાને જો આપણે તેમનો અવધિ જ્ઞાનનો રેન્જ આ રીતે ડ્રો કરીએ તો આવું ફોર્મ થઈ જાય. તો પછી વ્યંતરો, તેમનું પણ આ જ સેમ સ્થાન છે પણ ભવનપતિથી ઉપર છે તેઓ, તેમના માટે બતાવ્યું પડહ આકારે, એને ઢોલ આપણે જોયું, ઢોલના આકાર જેવું પડહનો આકાર, તો આવા ટાઈપનું હોઈ શકે અથવા તો આવા ટાઈપનો પણ હોઈ શકે, તેમનું સ્થાન અહીંયા રહેલું છે. પછી જ્યોતિષ્કોના માટે બતાવ્યું ઝલ્લર એટલે કે ઝાલરના આકાર જેવું, તો એ આવા ટાઈપનું ઝાલર સમજવાનું, અને એ જ્યોતિષ્કો તેમનું સ્થાન ક્યાં છે, તો આર્યું આ સ્થાને તેઓ રહેલા હોય છે, આપણા તીર્થા લોકની અંદર જ તેઓ હોય છે, સૂર્યચંદ્ર ગ્રહ નક્ષત્ર તારા વગેરે એ જ્યોતિષ્કો. પછી 12 દેવલોકના વિશે બતાવ્યું મૃદંગ આકાર, તો 12 દેવલોક ક્યાં છે, તો આ સ્થાને તેઓ રહેલા છે, એમના માટે મૃદંગ આકારનું અવધિ જ્ઞાન બતાવ્યું, કઈક આવું વચમાંથી જાડું ઉપર અને નીચેથી ટેપળ કે પતલું એવું, એવો રેન્જની અંદર તેઓ જોઈ શકે છે પોતાના અવધિ જ્ઞાનના પ્રકાશ દ્વારા. પછી 9 ગ્રહ વ્યાપો, તેમનું સ્થાન ક્યાં છે, તો આર્યું
આ સ્થાન વાળા નવગ્રહકોનો માટે બતાવ્યું પુષ્પ ચંગેરી અથવા તો પુષ્પની છાબના જેવો આવા ટાઈપનો આકાર હોય છે તેમના અધિજ્ઞાનનો. એ રીતે તેઓ અહીંયા રહેલા છે અને તે ઉપર કેટલું જોઈ શકે આ બતાવી વૈમાનિકોના માટે શું કહ્યું છે, તે પોતાના જે વિમાન છે તેની ચુલિકાના ધજાના સુધી તે જોઈ શકે ઉપર, બસ એનાથી ઉપર નહીં જોઈ શકે પોતાના અધિજ્ઞાન દ્વારા. એટલે આ વૈમાનિક સમજો કે 12મો દેવલોક વાળો છે તે અહીંયા ગ્રહવેકની અંદર શું ચાલી રહ્યું છે તે નહીં જોઈ શકે, અનુત્તર વાળાને પણ આ 12મા દેવલોક વાળો દેવ નહીં જોઈ શકે. આ રીતે સમજવાનું, એ જ રીતે છે બીજા માટે પણ વૈમાનિકોની અંદર સમજવાનું. બીજું અનુત્તર વિમાનવાસી દેવ તેના માટે કહ્યું યવાકાર. હવે આ યવ એટલે શું છે, યવાકાર એટલે તો લેડીઝ નું ફ્રોક હોય ફડક એના જેવો આકાર, આ સમજવાનું. અહીંયા આપણને સમજ પડી શકે છે કંઈક ઉપરથી પતલું અને નીચેથી આવું જાડું એવા ટાઈપનો આકાર, એ આપણે એની અંદર ગલકંચુકનો આકાર જોયો તે છે આ અનુત્તર વિમાનવાસી દેવો. તેમનું સ્થાન અહીંયા છે તેમના માટે તેમના અવધિજ્ઞાનનો આકાર કંઈક આવા ટાઈપનો સમજવાનો. હવે ગ્રંથકાર શ્રીએ આપણને બતાવ્યું એ પ્રમાણે ભવનપતિ અને વ્યંતર દેવોનો અવધિજ્ઞાન ક્ષેત્ર ઘણું ઊંચું હોય છે અને મહાવીર સ્વામીના ટાઈમમાં આપણે એ સાંભળીએ છીએ ને કે ચમરેન્દ્ર ત્યાં સૌધર્મેન્દ્ર પાસે ગયેલો હતો. ચમરોત્પાત ચમરેન્દ્ર ઉત્પન્ન થતાની સાથે સૌધર્મેન્દ્રને ત્યાં પોતાના અવધિજ્ઞાનના બલથી જોઈ શક્યો હતો. અને એ ચમરેન્દ્ર કોણ છે તો ભવનપતિનો ઇન્દ્ર છે, અસુર કુમાર નિકાયનો. તો એના હિસાબે આપણે એ સમજી શકીએ કે ભવનપતિ સૌધર્મ કલ્પ યાવત ઊંચે જોઈ શકે છે અને તીરછું અને નીચું અવધિ ક્ષેત્ર તેમનું અલ્પ હોય છે. અહીંયા આપણે ભવનપતિ અને વ્યંતર એ બંનેના માટે ઉર્ધ્વ ક્ષેત્ર વિશેષ, એટલે ઉપર તેઓ ઘણું બધું જોઈ શકે અને નીચે તેઓ અલ્પ જોઈ શકે, તીરછું પણ અલ્પ જોઈ શકે. પછી ભવનપતિના અવધિજ્ઞાનનો આકાર કેવું તો પલ્ય આકાર બતાવ્યું અને એ પલ્ય આકાર કેવું સમજવાનું તો લાટ દેશની અંદર વપરાતું ધાન્ય માપવાનું પાલું કે સાધન તેવા ટાઈપનું, એ તે કેવું હોય ઊંચું હોય અને એની સાથે ઊંચું એટલે સિલિન્ડ્રિકલ હોય અને નીચેથી વિસ્તાર વાળું હોય અને ઉપરના ભાગે કાંઈક સાંકડું હોય એટલે એકદમ પેરેલલ નહીં હોય એવા ટાઈપનો પલ્લ્ય આકાર ભવનપતિના માટે સમજવાનો એના અવધિજ્ઞાનો. પછી વ્યંતરો એમના અવધિ ક્ષેત્રનો આકાર પડહ આકારે અથવા તો ઢોલના આકારે સમજવાનો અને એ એક જાતનો લાંબો ઢોલ હોય છે, આપણે હમણાં આગળ ફોટોમાં જોયું તે પ્રમાણેનું કે જે ઉપરથી નીચે બંને ભાગે સરખા પ્રમાણવાળો હોય છે, પેરેલલ હોય છે, બંને બાજુ ગોળ હોય છે અને ચામડાથી મઢેલો હોય છે. તે થઈ ગયો વ્યંતરોના માટે અવધિજ્ઞાનનો આકાર. પછી નેક્સ્ટ આવે છે જ્યોતિષ્કો. તો જ્યોતિષ્કના માટે કહ્યું કે જ્યોતિષ્કોનો અવધિજ્ઞાનનો આકાર ઝાલર જેવું હોય, ઝલ્લરી આકારે હોય અને તે ઝાલર કેવું તો ફોટોમાં જોયા મુજબ બંને બાજુ વિસ્તીર્ણ વલયાકારે ચામડાથી મઢેલી વચ્ચે સાંકડી ઢક્કાના ઉપનામથી ઓળખાય છે તે, અથવા તો ડમરૂ જેવું હમણાંના પ્રચલિત ભાષાની અંદર એવા ટાઈપનો ઝાલરનો આકાર સમજવાનો. પણ આ બંને આકારોને ઝાલર કહી શકાય પણ અહીંયા જે જ્યોતિષ્કોનો આકાર બતાવ્યો છે ઝાલરનો તે આ વાળો આકાર નહીં લેવાનો, પણ આ વાળો આકાર લેવાનો, ડમરૂના આકાર જેવો આ વાળો આકાર લેવાનો, આ નહીં લેવાનો. એ થઈ ગયો ઝાલર. પછી ઉર્ધ્વ તેઓ અલ્પ જોઈ શકે, અધો અલ્પ જોઈ શકે અને તિર્યક ઘણો જોઈ શકે, તીરછું. પછી નેક્સ્ટ 12 દેવલોકના માટે, તો 12 દેવલોકના વૈમાનિકો છે તેમના માટે મૃદંગ આકાર બતાવ્યો, એ પણ દેશી વાદ્ય જ છે. તે એક બાજુનું મુખ વિસ્તીર્ણ ગોળાકારે હોય અને બીજી બાજુ સંકીર્ણ પણ ગોળાકારે ચામડાથી મઢેલું મુખ હોય અને વચમાં તેની પીઠ ઊંચી હોય છે. એટલે હમણાં આપણે ફોટોની અંદર જે જોયું આ વાળું એ રીતે
ઉપર એક સાઈડે તે પતલું હોય આ જે છે સંકીર્ણ હોય, બીજી બાજુ અહીંયા થોડોક જાડો હોય આના કમ્પેરિઝનમાં, પણ બંને બાજુથી વધારે જાડો વચમાં હોય છે, એને મૃદંગ કહેવાય છે. આવા આકાર વાળો 12 વૈમાનિક દેવોનો અવધિ જ્ઞાન સમજવાનું. પછી તેમના માટે કહ્યું કે તેઓ ઉર્ધ્વ અલ્પ જોઈ શકે, અધો ઘણું જોઈ શકે, ને તીર્થું અલ્પ જોઈ શકે. આ પ્રમાણે બતાવ્યું છે, કારણ કે કલ્યાણક આદિ પ્રસંગો હોય તો ત્યારે અવધિ જ્ઞાનથી તેઓ તીર્થંકર ભગવાનના જન્મ આદિ કલ્યાણકોને જોઈ શકે છે, એના માટે નીચે તેઓ ઘણું જોઈ શકે, તીર્થું અલ્પ અને ઊંચું સ્વવિમાનની ધજા પર્યંત જોઈ શકતા હોવાથી તેઓના માટે કહ્યું કે તે પણ ઊંચો પણ અલ્પ જોઈ શકે છે. પછી આગળ નવ ગ્રહવિયકો, એમના માટે કહ્યું પુષ્પ ચંગેરીના આકાર વાળો અવધિ ક્ષેત્ર તેમનું, તો એ પુષ્પ ચંગેરી પણ કેવો, તો ભૂંથેલા પુષ્પોથી શિખા પર્યંત ભરેલી એવી ચંગેરી, એટલે કે ફરીથી સહજ છાબડી, તેના જેવો બતાવ્યું. એને આપણે ફોટોની અંદર અહીંયા આ જોયું હતું, શિખા પર્યંત ભરેલો એવા ટાઈપનો પુષ્પ ચંગેરી સમજવાનું નવ ગ્રહવિયકોના માટે. અને તેમનું ઉર્ધ્વ કેટલું જોઈ શકે, તેઓ અલ્પ જોઈ શકે, અધો અલ્પ જ નીચે તે ઘણું જોઈ શકે, અને તીછું ઓછું જોઈ શકે, અલ્પ જોઈ શકે, આ રીતે બતાવ્યું. પછી નેક્સ્ટ પાંચ અનુત્તર દેવ, એમના માટે કહ્યું યવનાલકાકારે, અને એ કેવા ટાઈપનું સમજવાનું, આ આપણે જોયું હતું તે. આ કહેવાય છે યવનાલક અથવા તો કન્યાચોલક અથવા તો ફળક. આ કેવું હોય છે, કન્યાએ કંચુક સહિત પહેરેલ એવા અધો વસ્ત્ર જેવા આકાર વાળો હોય, અને તેવો આકાર આ અનુત્તર વિમાનના દેવોના અવધિ જ્ઞાનનો સમજવાનો. એનાથી એ પ્રૂવ થઈ જાય છે કે સ્ત્રીના મસ્તકનો ભાગ છૂટી ગયો, બાકીના ગળાથી લઈને પગ સુધીનો વસ્ત્ર આમાં આવી ગયું. અને આ ઉપમા આપી છે એ બરાબર છે, કારણ કે એ અનુત્તર વિમાનવાસી દેવો પુરુષ આકૃતિ રૂપ આવો જે લોક છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, તેના ભાલ અથવા તો મસ્તક સ્થાને જ છે પોતે ઉપર. તો તે દેવો ત્યાંથી લઈને ઠેઠ સાતમી નરકના તળિયા સુધી જોઈ શકે છે, માત્ર શેષ રહ્યું તેના ઉપર રહેલું સિદ્ધ ક્ષેત્રનું સ્થાન, જેમ ત્યાં મસ્તક બાકી રહ્યું તે રીતે. અને આ અનુત્તર વિમાનવાસી દેવો પોતે અહીંયા ઉપર જ છે, તે અહીંયાથી અહીંયા નીચે સુધી બધું જોઈ શકે છે, એના હિસાબે આવો આકાર તેમના અવધિ જ્ઞાનનો બતાવ્યો છે. પછી ઉર્ધ્વ તેઓ કેટલું જોઈ શકે, તો અલ્પ જોઈ શકે, અધો ઘણું જોઈ શકે, તીર્છું અલ્પ જોઈ શકે છે. પછી નારકો, એમના માટે કહ્યું તરાપના આકાર કે ત્રાપના આકાર વાળો. હવે ત્રાપ એટલે શું છે, તો કાષ્ઠના સમુદાયથી બનેલો એવો સાદું સીધું તરવાનું ત્રિકોણાકાર જલયાન, એને ત્રાપ કહેવાય છે. હા, આપણે રેફ્ટ જોયું છે રેક્ટેન્ગ્યુલર, તો આ એના કરતા આ ટ્રાયંગ્યુલર રેફ્ટ હોય કોઈ એના જેવો જ સમજવાનો, લાકડાનો એવો, તેને ત્રાપ કહેવાય. એટલે સિમ્પલ વર્ડ્સમાં ટ્રાયંગ્યુલર સમજવાનું નારકોનો અવધિ જ્ઞાનનો આકાર. પછી ઉર્ધ્વ નારકો કેટલું જોઈ શકે, તો અલ્પ જોઈ શકે, અધો અલ્પ જોઈ શકે, અને તીર્થું ઘણો જોઈ શકે છે. પછી મનુષ્યો, એમના માટે બતાવ્યું વિવિધ આકારે, તિર્યંચોના માટે પણ વિવિધ આકારે હોય, કોઈ સ્પષ્ટ એવો સ્પેસિફિક આકાર તેમનો નહીં હોય અવધિ જ્ઞાનનો. ઉર્ધ્વ અનેકવિધ પ્રકારે પોતપોતાના કર્મોના હિસાબે તેઓ જોઈ શકે, અધો પણ પોતપોતાના કર્મોના હિસાબે અનેક પ્રકારે જોઈ શકે, અલગ અલગ રેન્જીસ તેની હોઈ શકે, તીર્થું માન પણ અલગ અલગ અનેકવિધ હોઈ શકે છે મનુષ્ય અને તિર્યંચોના માટે. આ રીતે અહીંયા ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે. આ રીતે આપણે અલગ અલગ જીવોના અવધિ જ્ઞાનના આકારો જોયા, એનો ઉર્ધ્વમાન, અધોમાન, તીર્છુમાન જોયું, વધારે ઓછું ક્યાં કેટલું તેઓ જોઈ શકે છે. આ અને બીજું અવધિ જ્ઞાન એટલે શું છે, હવે તો રૂપી દ્રવ્યની મર્યાદાવાળું જ્ઞાન તેને અવધિ જ્ઞાન કહ્યું છે, એટલે કે જેટલું પણ આમના આકાર છે, જેટલું પણ તેમનું રેન્જીસ છે તેમના અવધિ જ્ઞાનનું, તે રેન્જની અંદર તેમનો અવધિ જ્ઞાન વણ્ય કર્મનો ક્ષયક્ષમ જેટલા પણ પ્રમાણનું હોય એ રીતે
એના કારણે તેમને જેવા ટાઈપનું અધિજ્ઞાન પ્રગટેલું હોય એના હિસાબે તેઓ તે ક્ષેત્રની અંદર રહેલા એવા ભૂતગલો જે છે એને જોઈ શકે છે, જાણી શકે છે પોતાના અધિજ્ઞાન દ્વારા. એને કહ્યું છે આ એ આપણે લગભગ આગળ જોયું છે કે અવધિજ્ઞાન કેવું હોય. ફોર એક્ઝામ્પલ, આપણે એક આ ફ્લેટની અંદર બેઠા છીએ, આપણા આ ઘરની અંદર, તો બાજુવાળાના ઘરની અંદર શું ચાલી રહ્યું છે તે કોઈ અવધિજ્ઞાની અહીંયા બેઠેલું હોય તો તેને દિવાલની આરપાર પણ દેખાય ત્યાં શું થઈ રહ્યું છે. એ આ માત્ર એક્ઝામ્પલ છે. એ હવે તે અવધિજ્ઞાનીને કેટલા પ્રમાણનું, કેટલી રેન્જવાળું અવધિજ્ઞાન પ્રગટ્યું છે એના ઉપર ડિપેન્ડન્ટ છે કે તે કેટલું જોઈ શકશે. હા, તો એ જ બધી વિચારણા આની અંદર આપણે હમણાં જોઈ હમણાં સુધી. પછી હવે આગળ ગ્રંથકાર શ્રીએ આપણને એ પણ બતાવ્યું કે ચારે નિકાયના દેવો એમના અવધિજ્ઞાનો જગન્યોને ઉત્કૃષ્ટ પ્રમાણ કેટકેટલું હોય તેઓ ક્યાં ક્યાં સુધી જોઈ શકે છે તે આ ટેબલની અંદર આપણે જોઈ શકીએ છીએ. પહેલા તો આ કોલમ છે તે કયા જીવ છે, કયા દેવો છે એમના માટે આ કોલમ. પછી ઉર્ધ્વ એટલે કે ઉપરની દિશાની અંદર તેઓ ઉત્કૃષ્ટથી ક્યાં સુધી જોઈ શકે ઉપર અધિજ્ઞાન દ્વારા, તો તે આ કોલમની અંદર. પછી આ કોલમની અંદર અધો ઉત્કૃષ્ટ અવધિ વિષય એટલે નીચેની દિશાની અંદર વધારેમાં વધારે નીચે તે કેટલા પ્રમાણ સુધી જોઈ શકે પોતાના અધિજ્ઞાન દ્વારા, તે આ કોલમની અંદર દર્શાવ્યું. પછી તિર્યક ઉત્કૃષ્ટ અવધિ વિષય એટલે તીર્થો તેઓ કેટલા પ્રમાણના ક્ષેત્ર પર્યંત જોઈ શકે તે આ કોલમની અંદર બતાવ્યું છે, આ પણ ઉત્કૃષ્ટથી. પછી ત્રણેય પ્રકારે જગન્ય અવધિ એટલે આ ઉર્ધ્વ, અધો અને તીર્થો, આ ત્રણેય શું હતા? ઉત્કૃષ્ટ અવધિ હતી. આ છે જગન્ય એટલે ઓછામાં ઓછું તેઓ કેટલું જોઈ શકે તે આ કોલમની અંદર આપણે દર્શાવી છે. હવે એમાંથી સૌથી પહેલા અસુર કુમાર એવા જે ભવનપતિ નિકાયના દેવો છે તેમના માટે કહ્યું કે તેઓ ઉર્ધ્વ ઉપર વધારેમાં વધારે કેટલું જોઈ શકે, તો સૌધર્મ દેવલોકના અંત સુધી એટલે તેના ઉપર સુધી સૌધર્માંત જોઈ શકે છે. આ રીતે તે ગ્રંથકારશ્રીએ આપણને બતાવ્યું છે. નીચે વધારેમાં વધારે ક્યાં સુધી જોઈ શકે, તો ત્રીજી નરકાંત સુધી એટલે ત્રીજી નરકના નીચેના તળિયા સુધી તેઓ જોઈ શકે છે. પછી તીર્થું વધારેમાં વધારે કેટલું જોઈ શકે ઉત્કૃષ્ટથી, આડું તીર્થું એટલે આડું સમજવાનું, આમ સાઈડવેઝ અસંખ્ય યોજન સુધી જોઈ શકે. આ હતા ત્રણેય ઉત્કૃષ્ટ. જગન્યથી કેટલું જોઈ શકે, તો 25 યોજનથી અધિક અધિકતર અને અધિકતમ જોઈ શકે છે તેવું, આ રીતે સમજવાનું. પછી બાકીના નાગકુમાર આદિ નવ ભવનપતિ તેમના માટે પણ આ ઉર્ધ્વ ઉત્કૃષ્ટ અવધિ સેમ સમજવાની, સૌધર્માંત સુધી, અધો ઉત્કૃષ્ટ અવધિ ત્રીજી નરકાંત સુધી, તિર્યક ઉત્કૃષ્ટ અવધિ સંખ્યાતા યોજન સુધી. આ હતો ભવનપતિના અસુરકુમારનો અસંખ્ય યોજન. બાકીના છે નવ નિકાયો એમના માટે સંખ્યાતા યોજન માત્ર બતાવ્યું. તિર્યક અવધિ ઉત્કૃષ્ટથી, પછી જગન્ય અવધિ સેમ આણની જેટલી હતી એટલી જ, 25 યોજનથી અધિક અધિકતર અને અધિકતમ. પછી હવે નેક્સ્ટ, 10,000 વર્ષના આયુષ્યવાળા એવા ભવનપતિ કોઈ હોય તેમનું ઉર્ધ્વ ઉત્કૃષ્ટ અવધિ સૌધર્માંત સેમ, આ પણ સેમ, અધો ઉત્કૃષ્ટ ત્રીજી નરકાંત સુધી, તિર્યક ઉત્કૃષ્ટ અવધિ સંખ્યાતા યોજન સુધી. બાકી ત્રણેય પ્રકારના જગન્ય કેટલા, તો 25 યોજન સુધી. પછી આગળ વ્યંતરો એમના માટે બતાવ્યું, ઉત્કૃષ્ટ ઉર્ધ્વ દિશાની અંદર તેઓ સંખ્યાતા યોજન સુધી જોઈ શકે, નીચે ઉત્કૃષ્ટથી સંખ્યાતા યોજન સુધી જોઈ શકે, અને તીર્થો પણ સંખ્યાતા યોજન ઉત્કૃષ્ટથી જોઈ શકે, અને ત્રણેય પ્રકારે જગન્ય પણ તેમનું સંખ્યાતા યોજન સમજવાનું વ્યંતરોનું. પછી બાકી જે જગન્ય આયુષ્યવાળા વ્યંતરો હોય 10,000 વર્ષના આયુષ્યવાળા, તે પણ ઉર્ધ્વ ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન જોઈ શકે, અધો પણ સંખ્યાતા યોજન, તીર્થો પણ સંખ્યાતા યોજન, અને તેમનું જગન્ય કેટલું છે, તો 25 યોજન સુધી જે તેઓ જોઈ શકે છે ત્રણેય રીતે. પછી જ્યોતિષકો એમના માટે ઉર્ધ્વ ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન સુધી જોઈ શકે, અધો ઉત્કૃષ્ટ સંખ્યાતા યોજન, તીર્થો ઉત્કૃષ્ટ
સંખ્યાત આયોજન અને જગન્યથી પણ તેઓ ત્રણેય પ્રકારના જગન્ય પણ સંખ્યાત આયોજન સુધી જોઈ શકે. પછી નેક્સ્ટ 12 વૈમાનિક સ્ટાર્ટ થાય છે અહીંયાથી, એ બધાના માટે ઉર્ધ્વ ઉત્કૃષ્ટ ક્યાં સુધી જોઈ શકે? તો પોતાના વિમાનની ચુલિકાના ધજા સુધી માત્ર, બસ એનાથી ઉપર તેઓ નહીં જોઈ શકે. બધા જ 12 વૈમાનિક માટે સેમ સમજવાનું. પછી નીચે તે ક્યાં સુધી જોઈ શકે? તો પહેલા બીજા વાળા છે તે પહેલી નરકના તળિયા સુધી જોઈ શકે, નીચે પહેલી નરકાંત તળિયા સુધી. ત્રીજા ચોથા દેવલોક વાળા બીજી નરકાંત સુધી જોઈ શકે, એટલે બીજી નરકના તળિયા સુધી નીચે. પાંચમા છઠ્ઠા દેવલોક વાળા ત્રીજી નરકાંત તળિયા સુધી જોઈ શકે. સાતમા આઠમા વાળા ચોથી નરકાંત તળિયા સુધી જોઈ શકે. નવમા થી બારમા વાળા પાંચમી નરકાંત તળિયા સુધી જોઈ શકે છે. અધો દિશાની અંદર વિતિર્યક ઉત્કૃષ્ટ દિશા, તેમના માટે સૌથી પહેલા સૌધર્મ અને ઈશાન. સૌધર્મ છે તે અસંખ્ય યોજન જોઈ શકે છે તીર્ષુ. ઈશાન તે સૌધર્મ કરતા કંઈક અધિક એવા અસંખ્યાત આયોજન જોઈ શકે તીર્ષુ. પછી ત્રીજા વાળા અહીંયા જે હતું એનાથી અધિક અસંખ્ય યોજન જોઈ શકે. ચોથા પણ એ જ રીતે, તેથી અધિક અસંખ્ય યોજન. પછી પાંચમા વાળા અને છઠ્ઠા વાળા એ બંને ત્રીજા ચોથા કરતા અધિક અસંખ્ય યોજન જોઈ શકે. સાતમા આઠમા વાળા પાંચમા છઠ્ઠા કરતા કંઈક અધિક એવા અસંખ્ય યોજન જોઈ શકે છે તીર્ષુ. નવમા દસમા વાળા સાતમા આઠમા વાળા કરતા અધિક એવા અસંખ્ય યોજન જોઈ શકે. અગિયારમા બારમા વાળા નવમા અને દસમા કરતા અધિક અસંખ્ય યોજન જોઈ શકે તીર્ષુ. પછી ત્રણેય પ્રકારના જગન્ય અવધિ તો કેટલી છે? અંગુલના અસંખ્યાત્મક ભાગ જેટલું. અને આ પણ હવે ક્યારે હોય છે? તો તેઓ જ્યારે ઉત્પન્ન થાય, એટલે કે કોઈક સમ્યક દ્રષ્ટિ એવો જીવ અવધિ જ્ઞાન સહિત અહીંયા દેવગતિની અંદર દેવપણે ઉત્પન્ન થાય, તે વખતે તેનો અંગુલના અસંખ્યાત્મક ભાગ પ્રમાણનો અવધિ જ્ઞાન હોય છે. અને આ રીતે બધા જ જીવોને હોતો નથી, જરૂરી નથી કે બધા જ કંઈ પૂર્વભવેથી અવધિ જ્ઞાન લઈને આવે અહીંયા. એના માટે ગાથાની અંદર આ અંગુલનો અસંખ્યાતનો ભાગ નથી બતાવ્યો, પણ કોઈ કોઈક જીવોને એવું હોઈ શકે છે, એના માટે અહીંયા ગ્રંથકાર શ્રી આપણને બતાવ્યું છે. આ રીતે આપણે આમના વિશે જોઈએ. હવે નેક્સ્ટ ગ્રહવ્યક અને અનુત્તર, એમના માટે ક્યાં ક્યાં સુધી તેઓ જોઈ શકે ઉર્ધ્વ અધો અને તીર્ષુ ઉત્કૃષ્ટ અને જગન્યથી? તો બધા જ નવગ્રહવ્યકો તેઓ પોતાના સો વિમાનની ધજા સુધી માત્ર ઉપર જોઈ શકે છે ઉત્કૃષ્ટથી. નીચે પહેલા છ ગ્રહવ્યકો જે છે, નીચેથી સ્ટાર્ટ કરીએ ગણતરી, તો તે બધા છઠ્ઠી નરકાંત તળિયા સુધી જોઈ શકે છે. સાતમા આઠમા નવમા ગ્રહવ્યક વાળા સાતમી નરકાંત તળિયા સુધી જોઈ શકે છે. પછી તીર્છુ ક્યાં સુધી જોઈ શકે? તો પહેલાથી છઠ્ઠા ગ્રહવ્યક સુધી વાળા તે નવમા દસમા વાળા જેટલું જોઈ શકતા હતા તીર્છુ, તેના કરતા અધિક એવા અસંખ્ય યોજન જોઈ શકે છે. પછી સાતમાંથી નવમા વાળા પહેલાથી છઠ્ઠા વાળા જેટલું જોઈ શકે છે તીર્ષુ, એના કરતા અધિક એવા અસંખ્ય યોજન જોઈ શકે છે તીર્ષુ. પછી ત્રણેય પ્રકારના માટે જગન્ય અવધિ કેટલી? તો અંગુલનો અસંખ્યાતનો ભાગ આપણે 12 વૈમાનિક માટે જે રીતે જોઈએ એ રીતે સેમ અહીંયા સમજવાનું. ઉત્પત્તિના ટાઈમે પ્રીવિયસ ભાવથી લઈને આવે તો એવા માટે. પછી આ છે આપણા અનુત્તર વિમાનવાસી દેવો વિજય વૈજયંત જયંત અપરાજિત અને સર્વાર્થ સિદ્ધ, એમના માટે ઉત્કૃષ્ટ ઉપર ક્યાં સુધી તેઓ જોઈ શકે? તો કંઈક ન્યૂન એવા લોકનાલિકા, લોકનાલિકા એટલે ત્રસનાળી, કંઈક ન્યૂન ઉપર કંઈક ઓછી તેઓ જોઈ શકે છે. તો એ પણ એમના માટે પણ સ્વવિમાનની ધજા સુધી જોઈ શકે એ રીતે સમજવાનું. એટલે અહીંયા અનુત્તર વિમાનવાસી દેવોના માટે કંઈક નિયોને એવી લોકનાલિકા શા માટે કહી? કારણ કે તેઓ પોતાના વિમાનની ધજાના ઉપર નહીં જોઈ શકે, એના માટે આ બતાવ્યું છે. ઇન અધર વર્ડ્સ, પંચાસ્તિકાયથી પૂર્ણ એવા ચૌદરાજરૂપ જે લોક છે એનો ક્ષેત્ર તેઓ જોઈ શકે છે, પણ સાતમો આઠમો નવમો ગ્રહવ્યક હતો તેઓ જેટલું જોઈ શકતા હતા નીચે, એના કરતા વધારે આ જોઈ શકે છે. એટલે કે આ અધો લોકનાલિકા પ્રાંત સુધી, એટલે નીચે એક રીતે કહેવાય તો જ્યાં લોકાકાશ પૂરો થાય છે, નીચે લોકાંત ભાગ છે ત્યાં સુધી આ જોઈ શકે છે અનુત્તર વિમાનવાળા. પણ સાતમા આઠમા નવમો ગ્રહવ્યક આ ત્રણે માત્ર
સાતમી નરકના અંત જે હતું ત્યાં સુધી જોઈ શકતા હતા, તેના તળિયા સુધી, એના નીચે નહીં જોઈ શકતા હતા, પણ આ તો એના નીચે પણ જોઈ શકે છે. અનુત્તરો, એના માટે એનાથી આ વધી જાય છે. પછી તિર્યક ઉત્કૃષ્ટ અવધિ, તીર્છું કેટલું જોઈ શકે, તો સ્વયંભૂ રમણ સમુદ્ર સુધી તેઓ જોઈ શકે છે. આગળ આપણે એ જોયું હતું બારદેવ લોકો વગેરે માટે કે તેઓ સૌધર્મથી માંડીને અનુત્તર વિમાનવાસી દેવો સુધીના દેવો તીર્શું અસંખ્યાતા દ્વીપ સમુદ્ર સુધી જોઈ શકે છે, પણ ઉત્તરોત્તર એકબીજાથી અધિક અસંખ્ય યોજનપણે તેઓ જોઈ શકે છે. એટલે અસંખ્યાતામાં અસંખ્ય ભેદો પડતા હોવાથી સૌધર્મ દેવો જે અસંખ્ય દ્વીપ સમુદ્ર જોઈ શકે છે તે કરતા ઈશાન દેવલોકવાસી દેવો અધિક અસંખ્ય યોજન જોઈ શકે. એનાથી વધારે નેક્સ્ટ વાળા, એનાથી વધારે નેક્સ્ટ વાળા, એનાથી વધારે નેક્સ્ટ વાળા, હજી વધારે વધારે સ્પષ્ટ અને સવિશેષપણે તેઓ જોઈ શકે છે. એમ બહુ બહુતર અને બહુત્તમપણે અધિક અધિક ઉત્તરોત્તર કલ્પના દેવોને અધિક જ્ઞાનના પ્રકાશમાં વિશુદ્ધતર, વિશુદ્ધ વિશુદ્ધતર અને વિશુદ્ધતમપણાનો સદભાવ હોવાથી તે રીતે આપણને સમજવાનું, એ રીતે તેઓ જોવા માટે શક્તિવંત હોય છે. અને તેમના માટે પણ જગન્ય કેટલું છે તો અંગુલનો અસંખ્યાત્મ ભાગ પ્રમાણ કહ્યું છે. એ પણ હવે કઈ રીતે, તો ઉત્પત્તિના ટાઈમે તેઓ પ્રીવિયસ ભાવથી અહીંયા લઈ આવ્યા તો ત્યારનું સમજવાનું. ભવનપતિ વગેરે માટે આપણે જોયું જ્યોતિષકો સુધી, તે માટે એ સમજવાનું કે ઉત્કૃષ્ટ તિર્યક ક્ષેત્ર તેઓ કેટલું જોઈ શકે, તો જે દેવોનું અર્ધ સાગરોપમથી ઓછું આયુષ્ય હોય તેવા ભવનપતિ દેવો, નવનિકાય વાળા, પછી વ્યંતર દેવો, જ્યોતિષ્ક દેવો, તેઓ સંખ્યાતા યોજન ક્ષેત્ર જોઈ શકે છે. એટલે કેટલા ક્ષેત્રના દ્વીપ સમુદ્રોને તેઓ જોઈ શકે, તેથી અધિક અધિક આયુષ્ય વાળા ચમરેન્દ્ર, બલિન્દ્ર આદિ જે અસુર વગેરે જે દેવો છે તેઓ અસંખ્ય અસંખ્ય યોજન અધિક અધિક પણે જોઈ શકે છે. જેમ જેમ આયુષ્યની વૃદ્ધિ થાય તેમ તેમ અસંખ્ય યોજનની પણ વૃદ્ધિ સમજવી. આની અંદર આપણે આગળ જે જોયું ને કે દેવો ઉત્કૃષ્ટથી ક્યાં જોઈ શકે વૈમાનિક વાળા, તો એમના માટે આપણને એ સમજવાનું કે ઉત્કૃષ્ટથી જે પણ બતાવ્યા છે અવધિ જ્ઞાનો, તે ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા દેવો દેવીઓ વગેરે જે હોય તથા તેમના સામાન્ય દેવો, તેમના માટે એ ઉત્કૃષ્ટ જાણવાનું. ઉત્કૃષ્ટ આયુષ્ય વાળા ઇન્દ્ર આદિ જે દેવો છે તેમના માટે. ઓકે, આજનો સમય આપણો અહીંયા થયો છે. આગળના પદાર્થો આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું અવસરે. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો. જિનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો. સર્વવીરતી તરફ આગળ વધજો.